કોરોનાની મહામારીને લઈ અપાયેલા લોકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકોને વતન મોકલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવસારીના સાંસદ સી આર પાટીલ દ્વારા મધ્યસ્થી કરી શ્રમિકોને ફોર્મ ભરી કલેક્ટરને અરજી કરવાની રહેશે, જેથી તેઓ માદરે વતન પહોંચી શકે. ફોર્મ ભરવાની કામગીરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયું હતું. વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે સમગ્ર દેશને ડાઉન કરી દેવામાં આવ્યું છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં સુરત શહેરમાં રહેતા લાખો શ્રમજીવી પરિપ્રાંતિઓની હાલત પણ કફોડી થઈ જવા પામી છે. તો છેલ્લા કેટલાક સમયથી પરિપ્રાંતિઓ દ્વારા એમને પોતાનું વતન મોકલી આપવામાં આવે એવી માંગણી સાથે દેખાવોના તોફાનો થઈ રહ્યા છે. અંગે નવસારીના સાંસદ સી આર પાટીલે કરેલી રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનના કારણે ફસાઈ ગયેલા લોકોને સ્વખર્ચે પોતાના વતનમાં જવા માટે પરવાનગી આપવાનું નક્કી કરાયું છે. આ માનકે ખાનગી વાહન લઈ જનારા વ્યક્તિએ પોતાના વાહન નંબર સાથેની વિગતો ભરેલી અરજી જિલ્લા કલેક્ટરમાં કરવાની રહેશે. ત્યારબાદ મળેલી પરવાનગી લઈને તેઓ વતન જઈ શકશે. તો બીજી તરફ સામાન્ય લોકોને પોતાનું વતન પહોંચવા માટે પણ બસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સી આર પાટીલે માહિતી આપી હતી. નમસ્કાર મિત્રો, સુરત શહેરની અંદર લાખો લોકો અલગ અલગ રાજ્યમાંથી કામ માટે આવે છે. આ શ્રમિક વર્ગના લોકો લોકડાઉનને કારણે ઘણા સમયથી સુરતમાં રહી ગયા હતા. ખૂબ નજીકના ભવિષ્યમાં તાત્કાલિક ઇન્ડસ્ટ્રી શરૂ થવાના લક્ષણો નથી તેવા સમયમાં એમના ઘરેથી પણ પ્રેશર હોવાને કારણે એમને પોતાના વતન જવા માટેની ઈચ્છા ધરાવતા હતા. અમે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને રજૂઆત કરી હતી અને એમણે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને સૂચના આપી અને એમણે સુરત કલેક્ટરશ્રીને સૂચના આપી અને જે આવા લોકો જેમની પાસે પોતાના વાહનો છે અને પોતાના વાહનો દ્વારા એ પોતે પોતાના રાજ્યમાં જવા માગે છે એવા લોકોને પરમિશન આપવા માટેની સૂચના આવી છે. આના કારણે જે લોકો ઘણા સમયથી પોતે પોતાના વતનમાં જવાની ઈચ્છા ધરાવતા હતા એ લોકો જઈ શકશે. આ એક સારી સુવિધા છે. એના કારણે જે પ્રેશર હતું એક પ્રકારનું સુરત શહેર ઉપર પણ તે પણ ઓછું થશે. જે લોકોના ઉકળાટ હતો મનમાં કે જવા મળતું નથી એ પણ ઓછું થશે અને ચોક્કસ આનાથી એક સારું વાતાવરણ બનશે તો મને વિશ્વાસ છે. શહેરમાં રહેતા લાખો પરપ્રાંતિઓ વતનમાં જવા ઈચ્છે છે ત્યારે ક્યારે ઈચ્છુક વ્યક્તિઓને પરવાનગી લેવામાં મુસીબત ન પડે તો જિલ્લા સેવા સદનમાં ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે સી આર પાટીલે પોતાના કાર્યાલય પરથી ફોર્મ ભરણ શરૂ કર્યું છે. આ ફોર્મ કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી પહોંચાડી પરવાનગી મેળવવાની કામગીરી કરશે. અઝર કુરશી સાથે પ્રકાશ વાડાજી જાણી ભર્યો.